नमस्तस्य नमस्तस्य नमो नमः नमस्तस्य नमस्तस्य नमो नमः जूनागढ़ से सलाट ज्ञातिना पटेल श्री उपस्थित हुई तो तेमने विनंती के तेवो मंच पर विराजमान थसे अपना मंचस्थ मेहमानों ने थोड़ू बाहर जवानु होय तो पहला अपने बे मिनिट एमनो सम्मान करी लईए हूँ नितिन भाई ने विनंती करी छे अहीं आवशे अने अपने सम्मान समारोह जरा बे मिनिट ज अपने लई लईए कारण के अपना निमंत्रित मेहमानों ने थोड़ू कार्यवश बाहर जवानु होय सौ प्रथम अपने वेराड़ पाटण संयुक्त नगरपालिका नवनियुक्त प्रमुख श्रीमती पल्लवीबेन जयदेवभाई जानी नो आपणे सन्मान करशुं एमना सन्मान माटे हुं विनंती करीश प्रभास पाटण सलाट ज्ञाती पटेल श्री ने के तेओ तेमने पुष्पगुच्छ अने सोमनाथ दादानो फोटो आपी अने तेमने सन्मानित करशे के तेओ अहींया पधार्या छे अने आजना समारोहनुं उद्घाटन कर्युं पटेल श्री पोरबंदर समाज सलाट ज्ञाती એમનું સન્માન કરવા માટે હું વિજયભાઈ મુરબિયાને વિનંતી કરીશ પૂર્વ પટેલ શ્રી સલાટ જ્ઞાતિ પોરબંદર શ્રી સલાટ જ્ઞાતિના પટેલ શ્રીનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ પુષ્પગુચ્છ અને સોમનાથ દાદાનો ફોટો આપી પોરબંદર સલાટ જ્ઞાતિના પટેલ શ્રીનું સન્માન કરવા માટે હું વિજયભાઈને વિનંતી કરીશ કે તેમને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરશે માંગરોળ સમાજ પટેલ શ્રીનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ કમલેશભાઈ મુરબિયાને વિનંતી કે તેઓ સન્માન કરવા માટે પધારશે શ્રી કમલેશભાઈ મુરબિયા વેરાવળ સમસ્ત સલાટ જ્ઞાતિના પટેલ શ્રીનું સન્માન કરવા માટે હું અનિલભાઈ ડાભીને વિનંતી કરીશ કે તેઓ મોમેન્ટો પુષ્પગુચ્છ અને સોમનાથ દાદાનો ફોટો આપી અને સન્માન કરશે અનિલભાઈ ડાભી અહીંયા ભરતભાઈ ઓકે જેમ જેમ અમારા અગ્રણીઓ સ્ટેજ પર વિરાજમાન થશે એમ અમે એમની સન્માન પ્રક્રિયા ચાલુ રાખશું જૂનાગઢ સમસ્ત સલાટ જ્ઞાતિના પટેલ શ્રી ઉપસ્થિત હોય તો તેમને વિનંતી કે તેઓ ડાયસ પર પધારે તો હવે આપણે શરૂ કરીએ છીએ સેમી ફાઇનલ રાઉન્ડ કિડ્સ તથા જુનિયર વિભાગનો ફ્રી સ્ટાઇલ નિર્ણાયક શ્રીઓના આદેશ પ્રમાણે અને સંગીત પ્રમાણે તમારે રમવાનું રહેશે ઓલ યોર્સ મીરભાઈ હે જગદંબા માં તું જોઈ અને જપીએ તિહારા રાધા હે મારી અખંડ માતાજી તોડા દીવડા પડે હે માડી પરગટ્યા પોયા
अखंड माता जी तोड़ा दिवड़ा बड़े अरे रे जोने माड़ी पर गट या पो या अरे रे जोने माड़ी पर गट या पो
Thank you.
ترجمة
આવડી મોટી સંખ્યામાં ખેલાયાઓએ ભાગ લીધો ને આવડી સરસ રમત નિર્ણાયકોએ પણ વિચાર્યું કે ના ખેલાયાઓમાં દમ છે અને જોરદાર રમત છે તેમની તમામ ખેલાયાઓને અભિનંદન કે તેઓ આવડી જબરદસ્ત સંખ્યામાં અહીંયા રમ્યા છે હવે તમામ નાના બાળકોને વિનંતી એમના મમ્મી પપ્પા પાસે બેસશે એ બિચારા એકલા છે અને ડર લાગે એમને સાચવી લ્યો હ એ બિચારા પાછા બી જાય આડાવડા ખોવાઈ જાય તો તમારી જવાબદારી આવે નાના ભાઈઓ બહેનોને વિનંતી કે તેઓ તેમના મમ્મી પપ્પા પાસે બેસશે હવે તમામ ખેલાયાઓને વિનંતી કે છૂટમાં બેસો નાના બાળકોને થોડું લીંબુ પાણી તેમનો ડ્રેસ થોડો હળવો કરી દેશો જેથી કરીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ન થાય શ્વાસોશ્વાસની ક્રિયામાં કોઈ તેમને સમસ્યા ન થાય તે માટે એના મમ્મી પપ્પા જે કોઈની સાથે આવ્યા હોય બાળકોને થોડા ડ્રેસ છે ફ્રી કરી દેશો અને થોડું લીંબુ પાણી કે સાથે લાવ્યા હોય તો એમને નાસ્તો થોડો હળવો કરાવતા રહેજો અને આપણે સામે ત્યાં કેન્ટીન રાખેલી છે ત્યાં કોલ્ડ ડ્રિંક નાસ્તાની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને અંદરની સાઈડમાં પીઝા પણ છે એટલે પેલા કહેવાય ને હવે કે છે જે કોઈ ભાઈઓ જ્યાં ઊભા છે એમને વિનંતી સરસ મજાનું ગ્રાઉન્ડ છે સામેની સાઈડમાં ડાબી સાઈડ મારી આવી જાવ ને બધા બેસીને જોવાનું છે આપણે સુંદર મજાની વ્યવસ્થા રાખેલી છે તો એનો લાભ લેશો ઊભા રહીને આપ થાકી જશો એમના કરતા વિનંતી છે કે બેસીને ખેલાયાઓને રમતા જશો તો મજા આવશે આપણે આનંદ મરવાનો છે મોજ કરવાનો છે તો તમામને વિનંતી પછી રાત્રે મોડેથી અમે પીઝા ખાવાના છે ખેલાયાઓને વિનંતી કે તેઓ પણ આરામ કરશે થોડી વાર રિલેક્સ થઈ જશે એમનો વારો હવે પાછો થોડો લેટ આવશે કારણ કે હવે આપણે બહેનો અને ભાઈઓનો રાઉન્ડ રમવાનો છે તમામને વિનંતી કે જરા બેસી જાય જેથી કરીને વ્યવસ્થાપકોને પણ વ્યવસ્થામાં સહયોગી બનશો તેવી ખાસ વિનંતી અત્રે ઉપસ્થિત અમારા મંચસ્થ તમામ મહેમાનશ્રીઓ કે જેઓ અલગ અલગ ગામથી પધાર્યા છે અલગ અલગ આપણે
સમુદાયમાંથી પધાર્યા છે સિસલાટ જ્ઞાતિના પટેલ શ્રીઓ આગેવાન શ્રીઓ તેમનો હું શ્રી સમસ્ત સલાટ સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ શ્રી પધાર્યા છો અને ખેલૈયાઓના ઉત્સાહમાં બમણો વધારો થયો છે અને આપનો આવો જ સહયોગ સમાજની એકતા અને સુસંગતતામાં અને સંગઠિતતામાં હંમેશા મળતો રહેશે એવી હું આ યુવાધન વતી આપ પાસેથી અપેક્ષા રાખું છું કે આપ સર્વેનો સહકાર હંમેશા માટે અમને મળતો રહેશે આવા આયોજનો આપણે અવારનવાર કરતા રહેશું અને જ્ઞાતિ એક થાય સાથે મળે અને આવો મસ્ત મજાનો ઉત્સવ આપણે વારંવાર ઉજવતા રહીએ એવી માં ભગવતી અને શ્રી સોમનાથ દાદા અને દ્વારકાધીશ પાસે આપણે પ્રાર્થના કરીએ હવે નિર્ણાયક શ્રીઓના આદેશ પ્રમાણે હવે સિનિયર બહેનો એટલે કે 14 વર્ષથી ઉપરની બહેનો અને મેરિડ બહેનોનો સેમિફાઇનલ રાઉન્ડ આપણે રમવાનો છે 20-25 મિનિટનો રાઉન્ડ રહેશે ફ્રી સ્ટાઇલ રહેશે અને 5 મિનિટ છેલ્લે ટીટોડો સિનિયર બહેનો અને મેરિડ બહેનો ને વિનંતી કે તેઓ ઝડપથી ગ્રાઉન્ડમાં પધારશે એમનો સેમિફાઇનલ રાઉન્ડ રમવાનો છે ત્યારબાદ ભાઈઓનો સેમિફાઇનલ રાઉન્ડ રહેશે અત્યારે સિનિયર બહેનોનો સેમિફાઇનલ રાઉન્ડ 20-25 મિનિટનો રહેશે રમતા રમતા કોઈને પણ શારીરિક ક્ષતિ જણાય ચક્કર આવતા હોય તો તુરંત જ આપ બહાર જાશો અમારા સ્વયંસેવક ભાઈઓમાંથી કોઈનો પણ સંપર્ક કરશો એટલે તાત્કાલિક આપને સારવાર અને નિદાનની પણ આપણે વ્યવસ્થા રાખેલી છે જેથી કરીને આપણે કોઈ પણ નુકસાની કે હાનિના ભોગે આપણે કોઈ મજા કરવાની નથી સર્વે માતાજીના આશીર્વાદ લેવાના છે આપણો અવડો મોટો પરિવાર જ્યારે પ્રથમવાર સોમનાથના પટાંગણમાં એકઠો થયો છે તો આપણી એકતા અને આપણી વિવિધતામાં જે એકતા રહેલી છે ભલે આપણે અલગ અલગ ગામ અલગ અલગ શહેરથી આવ્યા છે પણ આપણો સમાજ એક છે એવી એકતા આપણે દર્શાવીએ છીએ ત્યારે સૌએ સાથે મળી અને માતાજી અને સોમનાથ દાદાના આશીર્વાદ મેળવવાના છે તો સિનિયર બહેનોને વિનંતી કે ઝડપથી તેઓ તેમના પાસ યાદ રાખી લે તેમને પાસ યાદ ન રહે તો બાળકોને એમના નંબર બચાવી દે મેરિડ બહેનો બાળકો સાથે આવ્યા હોય તો બાળકોને એમના નંબર બચાવી દે કારણ કે એ લોકોને સોયકડા સરસ આવડતા હોય સિનિયર બહેનો ઝડપથી ગ્રાઉન્ડમાં પધારશે વ્હાઇટ રંગના પાસ અનમેરિડ બહેનોના છે અને મેરિડ બહેનોના ગુલાબી રંગના છે બરાબર ને બહેનો અનમેરિડ બહેનો ગુલાબી પાસ અને સફેદ રંગમાં લખેલું છે અને મેરિડ બહેનોનો પાસ છે એ વ્હાઇટ રંગ છે અને એમાં ગુલાબી રંગથી લખેલ છે તો બહેનોને વિનંતી તેઓ ન રમવા ના હોય તો હું બેન બનીને રમી લઉં હવે તો એટલે ઝડપથી પધારશો જેથી કરીને આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે કાર્યક્રમને આગળ વધારવાનો એ હજી સિરિયલની જ વાત ચાલતી હશે હું ગેરંટી આપું કાલ ઓલી આ ડ્રેસ પહેર્યો તો હું તો આ વખતે દિવાળીમાં એ જ ડ્રેસ લેવાની મેં તો એમને કહી દીધું છે પછી કહેજો ને બાપા હાલો ની રમવા બાકી પછી ઇનામ બધા હું લઈ જઈશ હું પહેલા કહી દઉં બહેનોને વિનંતી મેરિડ બહેનો અંદર સર્કલ બનાવશે અને સિનિયર બહેનો છે બહારની સાઈડમાં
બહેનો ને વિનંતી મેરિડ બહેનો અંદર ની અંદર સર્કલ બનાવશે મેરિડ બહેનો ને વિનંતી અંદર ની અંદર આપણે ગ્રાઉન્ડ ની અંદર ના ભાગ માં સર્કલ બનાવશે અને સિનિયર બહેનો છે બહાર ના ભાગ માં સર્કલ બનાવશે જેથી આપની ગેમ નિર્ણાયક સ્ત્રીઓ વ્યવસ્થિત જોઈ શકે થોડા અંદર ના સાઈડ માં આવી જાશો મેરિડ બહેનો ને વિનંતી મેરિડ બહેનો નો પાસ સફેદ રંગ નો છે અને અનમેરિડ બહેનો નો પાસ ગુલાબી રંગ નો છે જેથી નિર્ણાયક સ્ત્રીઓને પણ બહુ સરળતા રહેશે તેમને આઈડેન્ટિફાય કરવામાં સિનિયર બહેનો ને વિનંતી બહાર ની સાઈડ માં સર્કલ બનાવશો જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે તેમની ગેમ જોઈ શકીએ આપણે ખેલેયાઓને અંદર આવવા માટે જે એન્ટ્રી ગેટ રાખેલા છે તે એન્ટ્રી ગેટ માં થી ખેલેયાઓને આવવા માટેની જગ્યા રાખજો જેથી કરીને તેઓ સરળતાથી અંદર આવી શકે બહાર જઈ શકે આપણે જેટલા એન્ટ્રી ગેટ છે ત્યાં સ્વયંસેવકોને વિનંતી કે તેઓ પણ સહયોગ કરશે બહેનોને વિનંતી કે આ બાજુ જ રમવું હોય ને આ બાજુના ગ્રાઉન્ડમાં અમે રમવાનું હોય તો અમે વયા જઈએ મોટું ગ્રાઉન્ડ છે છૂટથી રમશો જેથી કરીને આપને રમવાની મજા આવશે સેમી ફાઇનલ રાઉન્ડમાં સિક્સ સ્ટેપ્સ રમવાના છે બહેનોએ સિક્સ સ્ટેપ્સ રિવર્સ અને ટીટોડો નિર્ણાયક સ્ત્રીઓનો આદેશ છે સિક્સ સ્ટેપ્સ ના આવડે તો છ છ પગલા ગણતા જવાના બાકી તો મને ખબર નથી બહુ સિક્સ સ્ટેપ્સ રમવાનું છે અને ટીટોડો રમવાનો છે ટીટોડાનો મ્યુઝિક તો આવશે એટલે આપને આઈડિયા આવી જશે સિક્સ સ્ટેપ્સ રિવર્સ અને ટીટોડો સેમી ફાઇનલ રાઉન્ડમાં નિર્ણાયક સ્ત્રીએ કીધેલું છે રમવાનો છે તમામ બહેનો ફરીવાર એકવાર એમના પાસ નંબર જોઈ લઈ મેરિડ બહેનો એમના એ આવેલા હોય તો એમને બતાવી દે એટલે એ પણ ખુશ થઈ જાય એમાં પાછા લકી નંબરે જે તારી જન્મ તારીખનો પાસ છે આમાં હોય ઘણું હોય ઘણું હોય એટલે એવું હોય તો મેરિડ બહેનો બતાવી દેજો સિનિયર બહેનોને વિનંતી મમ્મી પપ્પા કે પરિવાર સાથે આવ્યો હોય તો એમને પણ પાસ બતાવી દે જેથી કરીને પાસના નંબર યાદ રહે કારણ કે આપણે ભણ્યા એને વર્ષો થઈ ગયા એટલે ભૂલાઈ ગયા હોય એકડા ઓકે નિર્ણાયક સ્ત્રીઓનો આદેશ હોય તો આપણે મેરિડ બહેનો અને અનમેરિડ બહેનોનો સેમી ફાઇનલ સિલેક્શન રાઉન્ડ શરૂ કરીએ અમારું મીરભાઈ ઓર્કેસ્ટ્રા તૈયાર હોય હવે ફરીવાર આપણે માતાજી અને સોમનાથ દાદાનો જોરદાર જયકારો બોલાવવાનો છે હજુ કોઈ બેનશ્રી રમવાના બાકી હોય બહાર હોય તો ઝડપથી ગ્રાઉન્ડમાં પધારશો જેથી કરીને આપણને ખ્યાલ પડે આ બહેનોને વિનંતી કે જરા સર્કલ બનાવો વ્યવસ્થિત જગ્યા જાજી છે કારણ કે અહીંયા થોડી ગીચતા દેખાઈ રહી છે રમવામાં આપણે જ નહીં મજા આવે અવડી મોટી જગ્યા છે તો વ્યવસ્થિત રમશો જેથી કરીને નિર્ણાયક સ્ત્રીઓને પણ તેમના નિર્ણય આપવામાં મજા આવે અને આપણે પણ થોડી રમવાની છે છૂટથી મજા આવશે હજી એવું હોય તો એક સર્કલ નાનું બનાવી નાખો અંદર વાંધો નથી જગ્યા બહુ મોટી છે આપણી પાસે એટલે એવું લાગે કે નથી રમવાની મજા આવતી તો થોડા અંદર આવી જશો મેરિડ બહેનો વધારે બધાએ સૌથી જોરદાર માતાજી અને સોમનાથ દાદાનો જયકારો બોલાવવાનો છે મંદિર સુધી અવાજ પહોંચે અને સોમનાથ દાદા જાગતા રહે આપણી સ્પર્ધા ચાલે ત્યાં સુધી એવો મોટો જયકારો બધાએ બોલાવવાનો છે ફરીવાર બે હાથ ઊંચા જે સોમનાથ દાદા અને માતાજીમાં માનતા છે અહીંયા ઉપસ્થિત બધાએ બે હાથ ઊંચા કરી અને જયકારો બોલાવશે બોલ શ્રી સોમનાથ મહાદેવ કી જય બોલ શ્રી અંબે માત કી શ્રી સમસ્ત સલાટ સમાજ કી જય શરૂ કરવા જઈ રહ્યા છે સિનિયર બહેનો મેરિડ તથા અનમેરિડ વિભાગ સિક્સ સ્ટેપ્સ રિવર્સ સેમી ફાઇનલ રાઉન્ડ થ્રી ટુ વન લેટ સ્ટાર્ટ જય સોમનાથ જય માતાજી ઓલ ધ બેસ્ટ બધા બહેનોને જસોદા પાનમાં ઓ પછી કહી દઉં જસોદા
પછી કહી દઉં જસોદાના કાનમાં ઓ પછી કહી દઉં જસોદાના પ્યારે 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 પ્યારે
हेलो 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 एक मिनट ओल्ड प्रिंसेस एक मिनट मारी बात सांभळी लो प्लीज તમારો એકી અવાજે જવાબ જોઈએ છે તમને તાલીરાસ ફાવશે અત્યારે તમે જે રમો છો એ 6 સ્ટેપ રમો છો અમે એમાંય જજમેન્ટ લઈ શકશું બટ જો તાલીરાસ ફાવતા હોય 4 તાલી તો તમે બહારના સર્કલમાં સિનિયર રમે અને અંદરના સર્કલમાં મેરીડ વુમન રમે તો પ્લીઝ અમને જજમેન્ટ લેવામાં થોડુંક ઈઝી પડે મે બી 6 સ્ટેપ તમે આટલા સરસ રમતા હો તો તમને 4 સ્ટેપ ફાવતા જશે તાલીરાસ તો ઓકે પ્રિન્સેસ ઓલ પ્લીઝ જવાબ આપો યસ કે નો ચાર તાલી રમી શકશો જે બોલે તાલી રાસ ફાવશે ને બધાને હલો ઓકે ચાલો ઓકે તમને ફાવે એ રમો મને આઈડિયા આવી ગયા છે બટ પ્લીઝ જે મેરીડ વુમન છે અંદર એક જ સર્કલ બનાવો અને 6 સ્ટેપ રમતા હો તો બધા એક સાથે રમો અને જે સિનિયર છે એ બારે પોતાનું એક સર્કલ બનાવે ઠીક છે તો વ્યવસ્થિત સર્કલ બનાવી લ્યો અને ગ્રુપ સિસ્ટમ કરીને ન રમો એક સર બધા 6 સ્ટેપ રમો છો તમે તો એક સર્કલમાં જ બધા 6 સ્ટેપ રમો અમે અમારી રીતે ડિસિઝન આ તમારો સેમી ફાઇનલ છે ફાઇનલ માટે અમે અત્યારે સિલેક્ટ કરીએ છીએ બરોબર છે તો એ રીતે બધાએ સર્કલમાં પ્લીઝ 6 સ્ટેપ રમજો હા અને જે સિનિયર્સ છે ને એ મેરિડની સાથે અંદર રમે છે પછી સિલેક્શનમાં ન આવો તો અફસોસ ન કરતા તમે તમારા એજ ગ્રુપમાં જ રમો બહારની તરફ જ રમો અંદર અમે ખાલી મેરીડ હશે ને એ લોકોને જ કન્સિડર કરશું એટલે પ્લીઝ સિનિયર્સ બધા બહાર આવી જાય હો અને મેરીડ વુમેન બધી અંદર અને એનું પણ એક જ સર્કલ બે નહીં મોટું બની જશે ગ્રાઉન્ડ ઇનફ છે તમારા માટે સિનિયર બહેનોને વિનંતી મોટું સર્કલ બહારની સાઈડમાં બનાવો અનમેરિડ બહેનો અનમેરિડ બહેનોને વિનંતી બહારની સાઈડમાં સર્કલ બનાવો મોટું જેથી કરીને તમે તમારી ગેમ વ્યવસ્થિત રમી શકો અને મેરિડ બહેનોને વિનંતી અંદરની સાઈડમાં સર્કલ બનાવો જેથી કરીને નિર્ણાયક સ્ત્રીઓને પણ આસાની રહે ઓકે તો નિર્ણાયક સ્ત્રીઓનો એક આ સૂચન છે કે બધા સારું રમો છો તો પહેલા મેરિડ બહેનો અને સિનિયર બહેનો સાથે રમશે પણ ફાઇનલ તેમનો અલગ કરશું આપણે મેરિડ બહેનો અને સિનિયર બહેનો અત્યારે મેરિડ બહેનો અને સિનિયર બહેનોનો ફાઇનલ આપણે અલગ રમવાનો છે નિર્ણાયક સ્ત્રીઓ સિલેક્ટ કરશે પણ મેરિડ બહેનો એમના સર્કલમાં જ રમશે નિર્ણાયક સ્ત્રીઓનું કહેવું છે કે રમતા રમતા તેઓ બહારની સાઈડમાં આવી જાય છે અને અનમેરિડ બહેનો છે અંદરની સાઈડમાં વયા જાય છે ભલે આપણા પાસ અલગ અલગ છે એ વાંધો નહીં પણ પછી એકદમ ગીચતા થાય છે એને લીધે રમવામાં તેમને અનુકૂળતા રહેતી નથી એટલે મેરિડ બહેનો અંદરની સાઈડમાં જ રમશે સિનિયર બહેનો છે બહારની સાઈડમાં જ રમશે અનમેરિડ વિભાગ અને મોટું સર્કલ બનાવો આપણો મોટું ગ્રાઉન્ડ છે આ જગ્યા આટલી ખાલી છે અહીંયા કોઈ ખેલાયા નથી તો તેમને વિનંતી સ્વયંસેવકોને પણ વિનંતી કે થોડી સહયોગ આપે બહેનોને થોડો વ્યવસ્થિત જગ્યા એમને પૂરી પાડે મેરિડ બહેનોને વિનંતી થોડું ભલે મોટું સર્કલ બનાવવું પડે જગ્યા જાજી છે બરાબર બે સર્કલ બનાવવાના છે આપણે મેરિડ બહેનોનું અને અનમેરિડ બહેનોનું એટલે રમવામાં તમને અનુકૂળતા રહે વ્યવસ્થિત રીતે રમી શકો સિનિયર બહેનો માત્ર ને માત્ર અનમેરિડ બહેનો માત્ર ને માત્ર બહારના સાઈડમાં જ રમશે અનમેરિડ બહેનો બહારની સાઈડમાં જ રમશે
મેરીડ બહેનો અંદરની સાઈડમાં આ યાદ રાખજો એ રીતે જ રમવાનું રહેશે અનમેરીડ બહેનો બહારની સાઈડમાં રમશે મેરીડ બહેનો અંદરની સાઈડમાં જ રમશે સ્વયંસેવકોને વિનંતી કે થોડો સહયોગ આપશો જેથી કરીને સરળતા રહે અનમેરીડ બહેનો બહારની સાઈડમાં જ રમશે સિનિયર બહેનો અંદરની સાઈડમાં જ મેરીડ બહેનો સિનિયર છે એ અંદરમાં જ રમશે ઓકે નિર્ણય સ્ત્રીઓનો આદેશ હોય તો કેન વી હેવ મ્યુઝિક પ્લીઝ ઓકે કેરી ઓન થેન્ક યુ પ્લીઝ
કોઈ પૂનમ નો પાગલ એકલો તારા રૂપ કોઈ પૂનમ નો પાગલ એકલો તારી આંખ નો અફણી તારા બોલ નો બંધાણી જય સોમનાથ બજાવે પાઓ તારી મસ્તી નો મતવાલો આશીષ એકલો તારા રૂપની પૂર્ણ